गुड मॉर्निंग नवनिधि इंटरनेशनल स्कूल ना ऑनलाइन वीडियो में तमारू हार्दिक स्वागत छे। तो बाळको आजे आपणे धोरण 8 विषय अंग्रेजी अत्यार सुधी आपणे जेटला वीडियो जोया तेमा आपणे पाठ्यपुस्तकमांथी युनिट 1 भण्या। हवे आजे आपणे शीखवानुं छे ग्रामर। तो बाळको ज्यारे तमे आ वीडियो जुओ छो त्यारे खास तमारी आ ग्रामर बुक साथे राखजो, जेमां तमारे साथे साथे खाली जग्या अने वाक्यो लखवाना रहेशे। तो आपणे अत्यार सुधी धोरण 7 एक वचन, बहुवचन, पहेलो पुरुष, बीजो पुरुष आ बधुं आपणे शीखी ग्यां। तो आपणे आजे एनुं थोड़ू रिविजन करीशुं। तो आपणो पहेलो टॉपिक छे रिविजन, पाना नंबर 3 पर। तो सौथी पहेला छे पजेसिव्स। पजेसिव्स एटले के संबंधक रूपो। संबंधक रूपो एटले के जे पोते व्यक्ति छे अथवा कोई प्राणी छे तेनी साथे जोड़ायेलो कोई वस्तुनो, व्यक्तिनो के अवयवनो जे संबंध होय एने, एना माटे आपणे ज्यारे कोई शब्द वापरशुं एने कहेवाशे संबंधक रूप। तो सौथी पहेला आपणे जोईशुं सर्वनाम एक वचन अने एना संबंधक रूपो कया थाय। मानो के सर्वनाम पहेलो पुरुष आई छे तो एनो संबंधक रूप थशे माय। पछी बीजो पुरुष छे, बीजी व्यक्तिनी वात छे तो यू अने एनो संबंधक रूप थशे योर। त्यारबाद आवे छे त्रीजो पुरुष। त्रीजो पुरुष एटले के अन्य कोई त्रीजी व्यक्ति जे हाजर नथी अने आपणे एमनी वात करीए छीए जे आपणे 7 ધોરણમાં અને 6 ધોરણમાં શીખી ગયા બાળકો। તો હી છે તો હીનો સંબંધક રૂપ થશે હીઝ। હી સાથે કોઈ વસ્તુ જોડાયેલી છે અને આપણે વાત કરતા હોઈએ કે તેની સાથે આ વસ્તુ જોડેલ છે અથવા તો તેની આ વસ્તુ છે જે વ્યક્તિ હાજર છે નહીં તો એના માટે વાપરશું હીઝ। શી સાથે આવશે હર અને ઇટ સાથે આવશે ઇટ્સ। તો આઈ એટલે કે હું, તો મારી વાત થતી હોય અને મારાથી કોઈ વસ્તુ જોડાયેલી છે તો આવશે માય। પછી યુ એટલે કે તમે છો, બે વ્યક્તિ છે એમાં પહેલાં તમે અને બીજી સામે કોઈ વ્યક્તિ છે તો એની વાત થતી હોય તો આવશે યુ, તમે, તું અથવા તો તમે। તો એની સાથે કોઈ વ્યક્તિ અથવા વસ્તુની વાત જોડાયેલી છે તો આવશે યોર। અને હી એટલે કે તે પુરુષ કોના માટે વપરાય છે, પુરુષ બોયઝ છોકરાઓ માટે વપરાય છે હી। શી ક્યારે વપરાય છે, ગર્લ માટે, છોકરી માટે। અને ઈટ છે એ નાન્યતર જાતિ માટે એટલે કોઈ વસ્તુ હોય અથવા તો કોઈ પ્રાણી માટે। તો એના સંબંધક રૂપો છે હીઝ, હર અને ઇટ્સ। આ થયા આપણા એક વચન સર્વનામ અને એના સંબંધક રૂપ। હવે આપણે જોઈશું સર્વનામ બહુવચન અને તેના સંબંધક રૂપ। તો બહુવચન પહેલો પુરુષ છે એટલે કે બહુવચનમાં હોય આપણે એક સાથે એક જગ્યાએ 2 થી 3 વ્યક્તિ હાજર હોય, એક કરતાં વધારે વ્યક્તિ હાજર હોય ત્યારે આપણે શું વાપરીશું વી। એક સાથે આપણે બધાની વાત કરતા હોઈએ વી આર ટીચિંગ, વી આર ઇટિંગ ફ્રૂટ્સ, બરાબર આપણે ફ્રૂટ ખાઈ રહ્યા છીએ। વી એટલે કે આપણે એક કરતાં વધારે છે તો ત્યારે આપણે વાપરું તો વી। વીનો સંબંધક રૂપ થશે અવર એટલે કે અમારું। પછી બીજો પુરુષ છે યુ, તો એક વચન અને બહુવચન બંનેમાં સર્વનામમાં યુ જ આવશે એટલે આવશે યુનું યર। અને ત્રીજો પુરુષ એટલે કે ધે, એનું થશે ધેર। ધે ત્રીજો પુરુષ એટલે હી, શી અને ઇટ એક કરતાં વધારે સંખ્યામાં હોય તો એનું બહુવચન થઈ જશે ધે, તો એનો સંબંધક રૂપ આવશે ધેર। સમજાઈ ગયું ને બાળકો? જ્યારે એક વચન હોય અને એનો સંબંધક રૂપ હોય ત્યારે પહેલો પુરુષ એટલે કે મારી વાત થતી હોય, મને લગતી વાત થતી હોય તો આઈનું શું થઈ જશે માય। પછી બીજો પુરુષ સામેવાળી વ્યક્તિની વાત છે તો યુનું યોર। અને ત્રીજો પુરુષ એટલે કે બે વ્યક્તિ વાત કરી રહી છે અને ત્રીજી વ્યક્તિ ત્યાં હાજર નથી અથવા તો ત્રીજી વ્યક્તિને સંબોધીને જ્યારે વાત થાય છે ત્યારે હી, શી અને ઇટ અને એના સંબંધક રૂપ છે હીઝ, હર અને ઇટ્સ। હવે આ જ વસ્તુ જ્યારે બહુવચન થશે, બહુવચન ક્યારે એટલે એક કરતાં વધારે વસ્તુ હોય તો એને કહેવાય બહુવચન। તો બહુવચનમાં એક કરતાં વધારે વ્યક્તિની વાત છે એટલે વી પહેલો પુરુષ છે અને એનું થઈ ગયું અવર। પછી બીજો પુરુષ છે તો યુનું થઈ ગયું યોર અને ત્રીજો પુરુષ છે તો ધેયનું થઈ ગયું ધેર।
आ खास याद रखो बाळको। हवे आपणे चोपड़ीमां छे आपणने आपेला छे उदाहरण, तमे तमारी ग्रामरनी बुक हाथमां राखजो अने तेमां हूँ वाँचू छूँ ते जोजो। पहेलुं वाक्य छे आई एम शीतल, हूँ शीतल छू। धीस इज माय हाउस, जोयुं तमे बाळको आय अने माय ए बंने केवा छे, एकदम डार्क ब्लेक कलरना छे। तो आय कयुं छे तो के सर्वनाम एक वचन, अने एनी साथे संबंध कोनो छे तो के एना घरनो, एना घरनो संबंध एटले के आ घर छे ए मारू छे। तो एवुं दर्शावेने आयनुं शुं करी दीधुं, माय, के धीस इज माय हाउस, हूँ शीतल छू अने आ मारू घर छे। पछी बीजुं वाक्य छे यू आर अ टीचर, धीस इज योर क्लास। यू અને યોર આ બે છે એ બંને શું છે, સર્વનામ અને એના સંબંધક રૂપ। તો યુનું પઝેસિવ શું થઈ ગયું, તો કે યોર, કે યુ આર ટીચર, તમે શિક્ષક છો। ધીસ ઇઝ યોર ક્લાસ, આ ક્લાસ સાથે મારો સંબંધ શું જોડાયેલો છે, તો કે હું આ ક્લાસની શિક્ષક છું। તો શું આવ્યું, તો કે ધીસ ઇઝ યોર ક્લાસ, આ તમારો વર્ગ છે। પછી આવ્યું ત્રીજું હી ઇઝ નીરવ, હી ઇઝ નીરવ, હી આવ્યું કારણ કે નીરવ ત્યાં હાજર નથી। હીરો નીરવની જ્યારે વાત થાય છે ત્યારે નીરવ ત્યાં હાજર નથી, એટલે કે એનાથી દૂર છે। જ્યારે બે વ્યક્તિ વાત કરે છે અને ત્રીજી વ્યક્તિ એનાથી થોડી દૂર છે અથવા તો ત્યાં હાજર નથી, ત્યારે તું શું આવ્યું, હી, હી ઇઝ નીરવ, ધેટ ઇઝ હિઝ બાઇસિકલ, એટલે કે એની સાયકલને સંબોધી અને વાક્ય બનાવવામાં આવ્યું કે તે નીરવ છે અને પેલી તેની સાયકલ છે। ત્યારબાદ ચોથું વાક્ય છે શી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે, ધીસ ઇઝ હર ક્લાસ, અને આ તેનો ક્લાસ છે। પછી આવ્યું પાંચમું વાક્ય ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક, ઇટનું શું થઈ ગયું, ઇટ્સ, કે તે હાથી છે અને પેલી તેની સૂંઢ છે। વી આર ચિલ્ડ્રન, અમે બાળકો છીએ, વી આવ્યું એટલે શું થઈ ગયું, એક કરતાં વધારે, કે વી આર ચિલ્ડ્રન્સ, અમે બાળકો છીએ, ધીઝ આર અવર ટોયઝ, વીનું શું થઈ ગયું, તો કે અવર, આ અમારા રમકડા છે। યુ આર અમી એન્ડ અમિત, જો બે છોકરાઓની વાત આવી કે યુ આર, તમે અમિત અને અમી છો, ધીસ ઇઝ યોર અંકલ, અને આ તમારા કાકા છે। આઠમું વાક્ય ધે આર પ્યુપિલ્સ, તે વિદ્યાર્થીઓ છે, ધેટ ઇઝ ધેર સ્કૂલ, અને પેલી તેમની શાળા છે। તો સમજાયું ને બાળકો, આયનું એનો સંબંધક આય સાથે, એટલે કે મારી સાથે કોઈ વ્યક્તિ અથવા વસ્તુનો સંબંધ જોડાયો તો શું થઈ ગયું, માય, યુ સાથે યોર, હી સાથે હિઝ, શી સાથે હર, ઇટ સાથે ઇટ્સ, વી સાથે અવર। તો આ રીતે તમારે હવે એક્સરસાઇઝની ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણે હવે જોઈએ એક્સરસાઇઝ, પહેલું વાક્ય છે ધેટ ઇઝ નીરજ, ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ, તો આમાં કરતા કોણ છે, તો કે નીરજ, કોની વાત થઈ રહી છે, નીરજની। તો ધેટ ઇઝ નીરજ એટલે કે આ તે પેલો નીરજ છે, ધીસ ઇઝ, સોરી, ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ, તે કોની સ્કૂલ છે, નીરજની। તો નીરજ એટલે કોણ થયો, તો એના માટે શું આવશે, હી, અને હીનું શું થઈ જશે અહીંયા, હિઝ, નીરજ છે એ શું છે, છોકરો, તો છોકરા માટે શું વપરાય, હી વપરાય। અને જ્યારે આપણે તેનો સંબંધનું રૂપ દર્શાવ્યું કે સ્કૂલ સાથે તેનો શું સંબંધ છે, તો કે તે શાળા છે તે કોની છે, નીરજની, એટલે નીરજ છે એના માટે શું વપરાય અહીંયા, હી, તો હીનું શું થઈ ગયું, હિઝ। ત્યારબાદ વાક્ય બીજું, મિસિસ દવે ઇઝ અ ડોક્ટર, શ્રીમાન દવે છે એ કોણ છે, ડોક્ટર છે, ધીઝ આર ખાલી જગ્યા પેશન્ટ્સ, કોની વાત થઈ અહીંયા, મિસિસ દવે, એટલે કે કોણ થયું, એ શી આવે ને એના માટે, છોકરી માટે શું વપરાય, શી, તો શીનું શું થઈ જશે અહીંયા, આવશે હર, એચ ઈ આર, ધીસ ઇઝ હર પેશન્ટ્સ, અહીંયા વાત કોની છે, કરતા કોણ છે, તો કે મિસિસ દવે, અહીંયા કોણ હતું કરતા, તો કે
नीरज, तो आपणे એને સંબોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ છે હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ. હર્ષ અને મિત શું છે? બોયઝ. આપણે જોયું કે બોયઝ માટે શું વપરાય હી, પણ અહીંયા વાક્યમાં આપણને હર્ષ એન્ડ મિત એટલે કે બંનેની વાત કરેલી છે. તો હી વત્તા હી એટલે કે હી પ્લસ હી હોય તો શું થઈ જશે? એનું ધેર. શું થઈ જશે? ધેય. એક સાથે કેટલા છોકરા છે? બે. હર્ષ એન્ડ મિત, તો હી પ્લસ હી એટલે શું થઈ ગયું? ધેય. અને ધેયનું જ્યારે સંબંધક રૂપ વાપરવું હોય ત્યારે આપણે શું વાપરશું? ધેર. હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ, ધોઝ આર ધેર સાયકલ્સ. ધેયનું સંબંધક રૂપ શું આવશે? ધેર. ત્યારબાદ છે આઈ એમ જતીન, હું જતીન છું. ધીસ ઇઝ. આઈનું સંબંધક રૂપ શું થશે? માય. શું થશે? માય. મારી સાથે વસ્તુ જોડાયેલી છે એટલે શું આવ્યું? માય. ત્યારબાદ છે યુ આર ટીચર્સ, ધેર આર ખાલી જગ્યા સ્ટુડન્ટ. તમે શિક્ષક છો. યુ યુ આર યુ યુ છે તો એની સાથે શું આવશે? યોર. એક વચન હોય અથવા તો બહુવચન હોય, યુ સાથે હંમેશા શું આવશે? યોર. એનું સંબંધક રૂપ શું છે? યોર. ધેટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રંક. તો આમાં કરતા કોણ છે? તો કે એલિફન્ટ. એલિફન્ટ એટલે શું થઈ ગયું? પ્રાણી. તો પ્રાણી માટે આપણે અહીંયા શું વાપર્યું હતું? ઈટ. શું વાપરેલું હતું? ઈટ. તો ઈટનું શું થઈ જશે? ઈટ્સ. એનું સંબંધક રૂપ થઈ જશે ઈટ્સ, કે પેલો હાથી છે અને પેલી તેની સૂંઢ છે. વી આર ફાર્મર્સ, ધોઝ આર ખાલી જગ્યા ફાર્મ્સ. ખેડૂત કોણ છે? તો કે વી ફાર્મર્સ. અમે ખેડૂત છીએ. કેટલા છે? એક કરતાં વધારે. વી આવ્યું અને ફાર્મર ને શું લાગેલું છે? એસ. એટલે કે એક કરતાં વધારે છે. તો વી છે અને ફાર્મર્સ, તો એની ત્યાં શું આવશે? અવર. અમારું. વીની સાથે શું આવશે? અવર. ત્યારબાદ છે ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, ધેટ ઇઝ ખાલી જગ્યા સન મોહિત. અહીંયા કોણ છે કરતા? મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા એટલે શું થઈ ગયું? હી. તો એના માટે આવશે હીઝ. ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, ધેટ ઇઝ હી સન મોહિત. આ મિસ્ટર પંડ્યા છે અને પેલો તેનો દીકરો છે મોહિત. ત્યારબાદ આપણી નવમી ખાલી જગ્યા છે, દેવ એન્ડ રાજ આર કઝિન્સ. દેવ અને રાજ બંને શું છે? કઝિન્સ એટલે કે પિતરાય છે. અહીંયા કેટલા વ્યક્તિની વાત થઈ? બે વ્યક્તિની, દેવ અને રાજ. સામાન્ય રીતે એક વ્યક્તિની જ્યારે એક છોકરાની વાત થઈ તો આપણે શું લખતા હતા? હીઝ. પણ અહીંયા કેટલા છે? દેવ અને રાજ બે છે. તો હી પ્લસ હી, બે વખત હી હી આવશે તેનું શું થઈ જશે? ધેય. શું થઈ જાય? ધેય. જ્યારે એક વાક્યમાં એક કરતાં બે નામ હોય એટલે કે બે છોકરાના નામ છે, હી વત્તા હી એટલે શું થઈ ગયું? ધેય. તો ધેયનું શું થાય? ધેર. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ધેર. ત્યારબાદ છે ખાલી જગ્યા દસમી, યુ આર અ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે. ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ, યુ આવ્યું એટલે એનું શું થઈ જશે? યુનું. તો કે યોર, કે આ તારી શાળા છે. યુ આર અ સ્ટુડન્ટ, તું વિદ્યાર્થી છે અને આ તારી શાળા છે. તો આ આપણે એક્સરસાઇઝ જોઈ જે આપણે પઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપ વડે શીખી ગયા. બાળકો, તમે પણ આ ખાલી જગ્યા સારી રીતે સમજી ગયા હશો અને યાદ રાખી લીધી હશે. તો જ્યારે તમારે એક્ઝામમાં ખાલી જગ્યા પૂરવાની થાય તો બિલકુલ અઘરી છે નહીં. ખાલી તમે આટલો કોષ્ટક પાકો કરી લો એટલે આ તમને ખાલી જગ્યા એકદમ સરસ રીતે આવડી જશે. હવે આગળ આપણે જોઈશું એપોસ્ટ્રોફી એસ. ચલો હવે આપણે જોઈશું એપોસ્ટ્રોફી એસ. આગળ આપણે જોયું પઝેસિવ એટલે કે સંબંધક રૂપ, અને હવે જોઈશું આપણે એપોસ્ટ્રોફી એસ. આપણે જોતા હોય છે ઘણીવાર વાક્યમાં અમુક શબ્દમાં પાછળ, નામની પાછળ શું લગાડેલું હોય છે? એપોસ્ટ્રોફી એસ. હી ઇઝ મીનાસ અંકલ, તે મીનાના કાકા છે. તો એસ છે, એપોસ્ટ્રોફી એસ છે એટલે કે એસની પહેલાં
જે આમ કરવામાં આવે છે, એપોસ્ટ્રોફી કરવામાં આવે છે, એનો મતલબ થાય કે તે વ્યક્તિ સાથે તે વસ્તુ અથવા બીજી કોઈ વ્યક્તિનો શું સંબંધ છે તે નોન ઇન્યુનાથી દર્શાવે છે. તો એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો, વ્યક્તિ સાથેનો શું, ત્રણ વસ્તુ મેઇન છે, કઈ કઈ વસ્તુ, તો કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ શું દર્શાવે છે, તે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કે હી ઇઝ રીમાઝ અંકલ, તે રીમાના કાકા છે, તો શું દર્શાવ્યો અહીંયા એણે, સંબંધ દર્શાવ્યો. ત્યારબાદ છે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, વ્યક્તિ છે તેનો વસ્તુ સાથે શું સંબંધ છે, એની શું માલિકી છે કે નથી, એ તે દર્શાવે છે. દાખલા તરીકે ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, શું થઈ ગયું, તે પેલું અતુલનું ઘર છે. તો ઘર કોનું છે, અતુલનું. તો આ વાક્યમાં એસ છે તે શું દર્શાવે છે, માલિકી કોની, તો કે અતુલની. એપોસ્ટ્રોફી એસથી અતુલના ઘરની માલિકી આ વાક્યમાં દર્શાવે છે. એટલે બીજી વસ્તુ કઈ થઈ, પહેલી વસ્તુ થઈ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, બીજી વસ્તુ થઈ કે વ્યક્તિ સાથે કોઈ વસ્તુનો માલિકીનો અથવા તો બીજો કોઈ પણ સંબંધ. પછી ત્રીજું છે કે વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ શું દર્શાવે છે, તો કે વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ. હવે માનો કે મારી વાત થતી હોય, મારા હાથ સાથે જોડાયેલી વાત થતી હોય, એટલે એ શું થઈ ગયું, મારું અવયવ. હવે વાંદરાની પૂંછડીની વાત થાય છે અથવા તો બિલાડીની પૂંછડીની વાત થાય છે, તો એ શું થઈ ગયું, પ્રાણીના સાથે જોડાયેલા, એટલે કે એની પૂંછડી એટલે કે એનું અવયવ, એનું અંગ, એની વાત થઈ. અને પક્ષી એટલે કે કોઈ કબૂતરની ચાંચની વાત છે અથવા તો તેના પગની કે તેના પાંખની વાત છે, તો એ શું દર્શાવે છે, તો કે વ્યક્તિ સાથે વ્યક્તિ પ્રાણી કે પક્ષી સાથે જે તેના અવયવના સંબંધ છે તે દર્શાવે છે. ખાસ ત્રણ વસ્તુ યાદ રાખજો, એપોસ્ટ્રોફી એસ એનો ઉપયોગ ક્યારે થશે, જ્યારે કોઈ વ્યક્તિનો બીજી કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવો હોય ત્યારે, ત્યારબાદ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવો હોય ત્યારે, અને ત્રીજું કે વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવની સાથે તે જોડાયેલું હોય ત્યારે. આ ત્રણ વસ્તુ દર્શાવતી વખતે આપણે શેનો ઉપયોગ કરશું, એપોસ્ટ્રોફી એસ. તો આપણે ઉદાહરણ જોઈએ, તો ઉદાહરણ પહેલું છે હી ઇઝ રીમાસ અંકલ, તે રીમાના કાકા છે, તો તે શું દર્શાવે છે, સગપણ એટલે કે એનો સંબંધ. ત્યારબાદ બીજું છે ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, તે શું દર્શાવે છે, અતુલની સાથે એના ઘરનું સંબંધ, તો એની સાથે એના ઘરનો સંબંધ શું છે, તો કે માલિકીનો, તે ઘરનો માલિક છે. ત્યારબાદ ત્રીજું છે ધીસ ઇઝ અ મંકીઝ ટેલ, તે વાંદરાની આ વાંદરાની પૂંછડી છે, તો પૂંછડી છે એ શું થઈ ગયું, અવયવ. તો પક્ષી પ્રાણી સાથે તેની પૂંછડીનો સંબંધ આપણને અહીંયા એપોસ્ટ્રોફી એસ દ્વારા દર્શાવવામાં આવે છે. તો હવે આપણે એની એક્સરસાઇઝ જોઈશું. તો પેલું વાક્ય છે આપણું ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, પેલું ઘર છે કોનું છે, મારા શિક્ષકનું છે. હવે ડાયરેક્ટ મારે શિક્ષક સાથે તે એના ઘરનો એનો માલિકીનો સંબંધ દર્શાવો હોય તો હું વાક્ય કેવી રીતે બનાવીશ. તો સૌથી પહેલું આવશે, આવશે ધેટ ઇઝ, શું આવશે સૌથી પહેલું, ધેટ ઇઝ, શું આવશે, ધેટ ઇઝ. ધ અને ઓફ આ બે વસ્તુ છે એ આ વાક્યમાંથી શું થઈ જશે, નીકળી જશે, શું થઈ જશે, નીકળી જશે, એને જવા દેવાનું છે. ધ અને ઓફ જ્યારે આપણે એપોસ્ટ્રોફીના વાક્ય બનાવીએ છીએ ત્યારે વચ્ચે આવેલા ધ અને ઓફ છે એ આપણે કાઢી નાખશું. તો ધેટ ઇઝ હવે કોની વાત કરવાની છે, આપણે મેઇન વસ્તુ કઈ છે, તો કે આપણા ટીચર. કોની સાથે એનો સંબંધ દર્શાવવાનો છે, કરતા કોણ છે, તો કે માય ટીચર. તો એ આવશે બીજું, શું આવશે, માય ટીચર, માય ટીચર, માય ટીચર. તો આપણે શેનો સંબંધ દર્શાવવાનો છે, ઘરનો, અને કોની સાથે, તો કે માય ટીચર. તો માય ટીચરને શું લખી જશે, એપોસ્ટ્રોફી એસ, ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ. કર્મ કેટલામું આવશે, ત્રીજું, શું આવશે, હાઉસ ક્યાં આવશે, ત્રીજું. તો પેલું આપણે શું લખ્યું, ધેટ ઇઝ, પછી ધ અને ઓફ કાઢી નાખ્યા, પછી કરતા કોણ છે વાક્યમાં, તો કે માય ટીચર. કોની વાત કરી છે, મારા
શિક્ષકને એટલે ઈ આવી ગયું, બીજું એને લાગી ગયો એપોસ્ટ્રોફી એસ, અને ત્યારબાદ આવશે કર્મ એટલે કે હાઉસ. કોની વાત થઈ? તો કે ટીચરની ઘર સાથેનો જોડાયેલો સંબંધ. કયો સંબંધ જોડાયેલો છે? તો કે માલિકીનો. ત્યારબાદ આવે છે બીજું વાક્ય, શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ. શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ. તો વાક્ય શું બનશે બાળકો? શી ઇઝ ધ અને ઓફ નીકળી જશે. શી ઇઝ દિનેશ કોની બેન છે? દિનેશની, દિનેશ સિસ્ટર. શી ઇઝ દિનેશ સિસ્ટર. પહેલાં શું આવશે વાક્યમાં? સૌથી પહેલું શું છે? શી ઇઝ. તો પહેલાં આપણે શું લખ્યું? શી ઇઝ. ત્યારબાદ ધ અને ઓફ આ બે વસ્તુ નીકળી ગઈ, અને પછી ડાયરેક્ટ આ વસ્તુ છે વચ્ચે છે સિસ્ટર, એ આપણે શું કરવાનું છે? સ્કીપ કરવાનું, એટલે કે બાકી રાખવાનું છે. અને ત્યારબાદ શું લઈ લીધું આપણે? દિનેશ. દિનેશને શું લગાડી દીધું? એપોસ્ટ્રોફી એસ, અને ત્યારબાદ આવ્યું સિસ્ટર. ત્યારબાદ છે રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. તો વાક્ય આવશે રાગિની ઇઝ ગીતાઝ નેબર. ત્યારબાદ છે વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ. તો વાક્ય શું બનશે? વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. પછી આવશે ધીસ ઇઝ મોહન્સ કાર. ત્યારબાદ આવશે ધેટ ઇઝ માય મધર્સ પર્સ. ત્યારબાદ આવશે ધે આર દીપકભાઈ ચિલ્ડ્રન. સમજાઈ ગયું ને બાળકો? જ્યારે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી અને વાક્ય બનાવ્યું ત્યારે આપણે શું કર્યું? સૌથી પહેલાં શું લખ્યું? ધીઝ ઇઝ. પછી કરતા કોણ છે? તો કે મોહન. કોની સાથે જોડાયેલી વાત છે? તો કે મોહન સાથે, એટલે મોહન ક્યાં લઈ લીધું? વચ્ચે. ત્યારબાદ એને લગાડી દીધું એપોસ્ટ્રોફી એસ, અને ત્યારબાદ કર્મ એની સાથે કઈ વસ્તુ જોડાયેલી છે? તો કે કાર. તો એ ક્યાં લખ્યું આપણે? છેલ્લે. તો આવી રીતે સાત વાક્ય મેં તમને લખી દીધા. હજી આગળ છે 8, 9 અને 10, એ તમારે જાતે લખવાના છે. હું તમને સમજાવી દઉં છું. આઠમું વાક્ય છે યુ આર ધ ફ્રેન્ડ્સ ઓફ મેહુલ. તેનું વાક્ય બનશે યુ આર મેહુલ્સ ફ્રેન્ડ્સ. ત્યારબાદ નવું વાક્ય હર્ષદભાઈ ઇઝ ધ અંકલ ઓફ કિરણ. તેનું વાક્ય બનશે હર્ષદભાઈ ઇઝ કિરણ્સ અંકલ. અને દસમું વાક્ય છે ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી. તો તેનું વાક્ય બનશે ધેટ ઇઝ મંકીઝ ટેલ. તો આ ત્રણે ત્રણ વાક્યો તમે બનાવીને લખજો. ઓકે, થેન્ક યુ.